નમસ્તે મિત્રો, આજે આપણે જાણીશું વર્ડપ્રેસની નવી થીમ, જેની આપણે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, તે છે 2020, રાઈટ? અત્યાર સુધી બાય ડિફોલ્ટ 2019 થીમ ચાલતી હતી, તો હવે એ અત્યારે બીટા સ્ટેજ ઉપર લોન્ચ કરી છે. હજી ફૂલ્લી વર્ડપ્રેસ પોતાના સ્ટોર પર લોન્ચ નથી કરી, પણ ટૂંક સમયમાં જ ત્યાં આવી જશે અને તે અત્યારે આપણે ટેસ્ટીમાં ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. નીચે લિંક આપી છે, લિંક પર ક્લિક કરીને તમે ગીટહબ પરથી આ ઝિપ ફાઇલ 2020 થીમને ડાઉનલોડ કરી શકો છો. ઝિપ ફાઇલ ડાઉનલોડ થઈ રહી છે. આપણે તો આ જે થીમ છે એ ચેપલિન નામની એક થીમ હતી, જે એ થીમ પરથી મોડિફાઈ કરવામાં આવી છે, બેઝ એનો લેવામાં આવ્યો છે. એ થીમમાં ઘણા બધા ચેન્જ કરવામાં આવ્યા છે, પણ એ થીમના અમુક ઘણા સારા ફીચર હશે, જેના કારણે એ થીમને વર્ડપ્રેસે વિચાર્યું છે કે એની 2020 થીમ આ તમે ઓકે એડ ન્યૂ કરી શકો છો. અપલોડ થીમ, અને અપલોડ થીમ પર જઈને જે ઝિપ ફાઇલ આપણે સિલેક્ટ કરી છે તે ઝિપ ફાઇલને અહીંયાથી અપલોડ કરી દઈશું આપણે 2020. યસ, 2020 માસ્ટર. ઇન્સ્ટોલ થવામાં થોડી ટાઈમ લાગશે, ત્યાં સુધીમાં આપણે પછી ઇન્સ્ટોલ નાઉ પર પ્રેસ કરીશું. હવે તેનું અપલોડિંગ શરૂ થઈ ગયું છે. તો મિત્રો, જે ડિઝાઇનરે ચેપલિન થીમ ડિઝાઇન કરી હતી, એ ડિઝાઇનરે જ તે ઇનિશિયેટ કર્યું છે કે આ થીમને મોડિફાઈ કરીને એ લેવલ બનાવવામાં આવશે કે જેથી તે બધા જ માટે ફ્રી હોય. અને જેમ આપણે જાણીએ છીએ, ગુટનબર્ગ નામનું નવું એડિટર હવે આવી ગયું છે, તો એ ગુટનબર્ગની કમ્પેટિબલ છે. અને લોકોને એવો પ્રયત્ન છે કે મલ્ટીપર્પઝ થીમ હોય, કોઈ બિઝનેસ હોય, કોઈ બ્લોગ હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય, કોઈ સેલિબ્રિટીનું પેજ હોય, કોઈ સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય, તો બધાને અનુકૂળ થાય એ રીતનું છે. અને જેમ આપણે જાણીએ છીએ કે 2019 આમ સિમ્પલ અને સરસ થીમ હતી, પણ એમાં થોડીક લિમિટેશન હતી કે કલર, જે કલર શેડ સાથે અમુક લિમિટેડ આપણે યુઝ કરી શકતા હતા, તો આમાં એ બધા જે લિમિટેશન આપણે જોતા હતા એ દૂર થઈ છે. અને યસ, તો બહુ સરસ એ આપણને આમાં જોવા મળશે. એની વેરાયટી, કલર કોમ્બિનેશન, ફોન્ટ બહુ એલિગન્ટ લેવામાં આવ્યા છે, બોલ્ડ લેવામાં આવ્યા છે. વર્ડપ્રેસની થીમ અપલોડ થઈ રહી છે. તો આ નોરેન છે જેનું નામ, એ જે ડિઝાઇનર છે, એ ડિઝાઇનરે આને સિવાય ઘણી બધી 20થી વધારે ફ્રી થીમ બનાવી છે અને સારી એવી બનાવી છે. એન્ડેર્સ નોરેન એમનું નામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપણે દેવા જોઈએ એન્ડેર્સ ભાઈને, કે જેમણે આ ખૂબ સરસ થીમ બનાવવાનો વિચાર આવ્યો અને જ્યારે આજે 2020ના રૂપમાં એ પાછી રિલોન્ચ કાઇન્ડ ઓફ આપણે કહીએ કે થઈ રહી છે. ઇન્સ્ટોલેશનનું પ્રોસેસ થઈ રહ્યું છે, થોડો ટાઈમ લેશે. હા, ત્યાં સુધીમાં આપણે બીજા અમુક મોકઅપ જોઈ શકીએ છીએ કે જે લોકોએ ડેમો માટે બનાવ્યા છે, કે જ્યારે આ વેબસાઇટ આજે 2020 થીમ જે કેવી લાગશે, એ બ્લોગ પર કેવી લાગશે, ફ્રન્ટ પેજ પર કેવી લાગશે. તો આ એક છે આપણે ડેસ્કટોપ વર્ઝનનું મોકઅપ છે. તો એમાં તેમણે પિંક થીમ રાખી છે અને જે બેકગ્રાઉન્ડ કલર લાઇટ પિંક આપ્યો છે, જેથી એનું કોમ્બિનેશન સેટ થાય. સૌથી ઉપર ટાઇટલ આવી ગયું બોલ્ડ મોટા અક્ષરે, બરાબર. એના પછી કંઈક થોડી બેઝિક ડિટેલ છે એના વિશે, પછી એમાં જે પબ્લિશર છે, જેણે જે બ્લોગ લખ્યો છે કે તેની વિશે છે, તેની કોમ્યુનિટી ડિટેલ, ડેટ, એ બધું દેખાવામાં આવે છે. ઉપર ટ્રાવેલ છે, એમાં લાગે છે કેટેગરી છે જેને હાઇલાઇટ કરવામાં આવી છે. અહીંયા પુલ કોર્ટને ડાબી બાજુ યુઝ કર્યું છે, આખો બ્લોગ યુઝ કર્યું છે ટાઇટલવાળું. અને પ્રીવિયસ ને નેક્સ્ટ બ્લોગ માટે પણ નીચે ઓપ્શન છે, કોમેન્ટ સેક્શન છે. સૌથી બોટમમાં બે ફૂટર બહુ સરસ છે ગોઠવ્યા છે. જે મેનુનો કલર પણ, જે થીમ આપણે જે સિલેક્ટ કર્યો હોય, સપોઝ કોઈને આ પિંક થીમ લીધું છે, કોઈને બીજું કોઈ થીમ પોતાને બ્રાન્ડનો કલરનો લેવો હોય તો તે લઈ શકે છે. એટલે આખી વેબસાઇટનો લુક એન્ડ ફીલ એ બહુ સરસ ગોઠવાય તેમાં. નીચે પણ મેનુ સેટ કરી શકાય છે, સોશિયલ મીડિયાનું મેનુ સેટ કરી શકાય છે.
આ બીજું ફ્રન્ટ પેજનું જે પેલું આપણે જોયું બ્લોગ પેજનું હતું મોકઅપ, આ ફ્રન્ટ કોઈપણ એક પેજનું છે, કોઈ સબ પેજનું છે કે જેમાં ફોટોગ્રાફ્સ રાખી શકે છે, ફૂલ પેજ, ફૂલ વિડ્થ, ટુ કોલમ, વધારે જાણવા માટે રીડ મોર, કોટ, કવર બ્લોક પણ યુઝ કર્યા છે. તો 2020 નવી થીમ, નવું સ્વરૂપ, પણ એ જ વર્ડપ્રેસ ડોટ ઓઆરજીની ઓપન સોર્સની ફિલોસોફી સાથે આપણે થઈ રહ્યા છીએ. તો તમે પણ જેનો એકવાર જુઓ તમારી વેબસાઇટનો લુક કેવો લાગે છે આમાં. યસ, હવે આપણે અપલોડ થઈ ગઈ છે, એને આપણે એક્ટિવેટ કરીશું. આ તમે જે જોઈ બાજુમાં ચેપલિન થીમ પણ છે, એ પણ તમે જ્યારે ટ્રાય કરવી તો ટ્રાય કરી શકો છો. અને અહીંયા આપણે ઓકે, હવે આપણે કસ્ટમાઇઝેશનમાં જઈશું કે 2020 શું કરી શકીએ. તો અત્યાર સુધી મારો ગ્રે કલરની થીમ યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે, ડાર્ક ગ્રે. સો થોડું કંઈક ચેન્જ થઈ ગયું છે આજે, પણ આમાં અલગ અલગ ઓપ્શન છે 2020 થીમમાં, આપણે જોઈએ. અત્યારે બાય ડિફોલ્ટ પિંક કલર લીધો છે જે એમાં છે એ પ્રમાણે, હવે આપણે ચેન્જ કરી શકશું. આમ મેનુ જોઈ શકાય છે અહીંયા આપણે. એક પેજ આપણે જોઈએ જે મારું હતું એ કેવું દેખાય છે. તો ખૂબ સરસ આખો એનો જે ટાઇટલ અને પેરેગ્રાફના ટેક્સ્ટ છે તે બહુ સરસ સેટ થયા છે. અને જે આપણે થીમનો કલર રાખીશું એ જ થીમ કલર લિંકના વાળા પેજ પર એ હાઇલાઇટ થશે. યસ, તો આ જે બેકગ્રાઉન્ડ કલર છે ને એસેન્ટ કલર છે, એસેન્ટ કલર આપણે થીમ કલર જેને કહીએ છીએ. અત્યારે પિંક છે, એનો કોડ પણ છે, તમે કોડથી પણ ચેન્જ કરી શકો છો. તો હું એને અત્યારે મારો ડિફોલ્ટ જે છે એ 4040 ગ્રે કલર એનથી રિપ્લેસ કરું છું. અને યસ, તો જોયું આપણે કે આ પણ ચેન્જ થઈ ગયું છે લિંકનો કલર હતો એ. અને હવે બેકગ્રાઉન્ડ કલર છે ને એકદમ લાઇટ ગ્રે આપીશું. યસ, E0. તો એકદમ થોડો લાઇટ કલર થઈ ગયો છે, યસ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. પાછા હોમ પેજ પર જઈએ તો બેકગ્રાઉન્ડવાળા પાર્ટમાં એટલો કલર આવ્યો છે, પણ થોડું કામ આપણે કંઈ ચેન્જ કરવું પડશે, કારણ કે આ જે થોડું મેચ નથી થતું. તો આઈ થિંક બેકગ્રાઉન્ડને આપણે એકદમ વ્હાઇટ કરી દઈએ. તો એકદમ વ્હાઇટ કરીએ છીએ તો જોઈએ કેવો ચેન્જ આવે છે. ઓકે, આ બ્લેક થઈ ગયું. આઈ થિંક આપણે FFF યુઝ કરવું પડશે. યસ યસ, હવે થોડુંક છે આ જે મેં આ સ્લાઈડર યુઝ કર્યા છે એમાં થોડોક ચેન્જ આવે છે અને આપણે પછી ચેન્જ કરી દઈશું, પણ ઓવરઓલ એક સારું દેખાય છે આપણે જોઈ શકીએ છીએ.